કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજના અંગે લોકોને જાણકારી મળે અને લોકોના પ્રશ્નોના સ્થળ પર જ ઉકેલ આવે તેવા શુભ હેતુથી મારો હક મારે દ્વાર કાર્યક્રમનો આજે ભુજના પરાસમાન માધાપર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. માધાપરની સરકારી હાઈસ્કૂલ ખાતે આજે સવારે 9 કલાકે જિલ્લા કલેક્ટર શ્રી મુકુલભાઈ ગાંધી દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ અરજદારો દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ સહિતની કામગીરીઓ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત માં અમૃતમ યોજના, માં અન્નપૂર્ણા યોજના અને આધાર કાર્ડના પ્રશ્નો આજે કાર્યક્રમના પ્રારંભે જોવા મળ્યા હતા. ખાસ કરીને આધાર કાર્ડને માં અમૃતમ યોજનાના સંખ્યાબંધ અરજદારો પોતાના પ્રશ્નો લઈને કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી શ્રી ઘેડા, નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાટી સહિતના અધિકારીઓએ સ્થળ પર ઉપસ્થિત રહીને લોકોના પ્રશ્નો સાંભળીને તેના ઉકેલ માટે સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમમાં આવેલા અરજદારોએ ચંચળની સાથે વાત કરી હતી. અમે અહીંયા આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા છીએ. અમારે ત્યાં દૂર ધકાને ન પડે એ માટે એક આ સારો પ્રોગ્રામનું આયોજન કરેલો છે અને અમે આજે એનો લાભ લીધો. માણસો જેટલા જરૂરિયાત સરકારે બારે પાડ્યું છે એટલે લગભગ અહીંયા કને લાભ લેવા માટે ઘણી જ સંખ્યા આવી છે. મા કાર્ડ બને છે, રાશન કાર્ડમાં નામ ઉમેરવા માટે થાય છે, આધાર કાર્ડની નામ ચેન્જ કરાવવું હોય એના માટે પણ છે અને નવો બનાવવો હોય એના માટે પણ પ્રોસેસ બધી ચાલુ છે. અહીંયા કને આધાર કાર્ડ જે નહોતા બનતા ઘણા ટાઈમથી એના માટેનો અત્યારે અહીંયા પ્રોગ્રામ રાખેલો છે, જેના કારણે અત્યારે મારું આધાર કાર્ડ ને એ બની ગયું છે અને આના પછીના બીજા ઘણા પણ કામો અહીંયા થયેલા છે. સરકારશ્રીની જે વિવિધ લક્ષી જે યોજનાઓ છે, જે ખાસ તો જે નબળા વર્ગના છે લોકો જે અને જે અત્યારે જે આધાર કાર્ડની જે બાકી જે રહી ગયેલા છે લાભાર્થીઓ, એનો સરકારશ્રીએ જે હમણાં જ આ કાર્યક્રમ નક્કી કર્યો અને છેલ્લા 3 કે 4 દિવસ પહેલાં જ આ નક્કી, જ્યાં વધારે વસ્તી હોય એવા ગામમાં પ્રથમ પસંદગી, એટલે આજે માધાપર નવાવાસમાં આજે કાર્યક્રમ છે. એટલે અમારા તાલુકા કક્ષાની જે ટીમ છે, અમારા અહીંયાના જે મેઇન લાઇઝનિંગ અધિકારી ધામેલિયા સાહેબ, IAS અધિકારી જે છે એ પણ અહીંયા હતા. એ RO મિટિંગ છે એટલે મામલતદાર સાહેબ એ લોકો નીકળી ગયા છે. એટલે જે સરકારશ્રીની યોજનાઓ છે એના માટેનો આ કાર્યક્રમ છે, જેવી કે મહાકાર્ડ છે, મુખ્યમંત્રી અમૃતમય કાર્ડ છે, પછી આધાર કાર્ડ છે, પછી રેશનિંગની જે અમુક જે અરજીઓ છે એ લેવાની છે, બેંકની જે પ્રધાનમંત્રી જનધન યોજના જે છે એની પણ અરજીઓ અહીંયા લેવામાં આવે છે, અને જે મહાકાર્ડ અને મુખ્યમંત્રી અમૃતમયના જે કાર્ડ છે એની અંદર જે આવકના જે દાખલા છે એ ખાલી એ યોજના પૂરતો જ દાખલો આવે એટલે સરળતા રહે, એટલે અમે ત્યાં ને ત્યાં દાખલો આપી દઈએ છીએ. એનો એનો જે કાર્ડ છે એ પણ એમને સાંજે અથવા તો આવતીકાલ સુધી ભરી છે. સારો પ્રતિસાદ છે. હજી આજે પ્રથમ જ તબક્કો છે, પહેલો જ ચરણ છે ચાલુ. આપણા કચ્છ જિલ્લામાં બધા તાલુકામાં છે, ભુજ તાલુકાના પ્રથમ ગામ છે અને સવારના 9 વાગ્યાથી ચાલુ થઈ જાય, સાંજે 5 વાગ્યા સુધી રહેશે. એટલે જો લોકોને જોતા આ વધારે પ્રમાણમાં લોકો લાભ લેશે એવું લાગે. પડતર પ્રશ્નોમાં આમાં જે મુખ્યમંત્રી અમૃતમય જે કાર્ડ જે છે એમાં 1,20,000ની જે આવક મર્યાદામાં છે, એ જે સ્લમ એરિયા અને જે લોકોને ખ્યાલ નથી એ લોકોને જે કાર્ડ છે એમાં ઘસારો વધારે છે, એટલે એનો જે લાભ મળવાપાત્ર થશે મેક્સિમમ લોકોને આનો લાભ મળશે.